આજની વાર્તા, તમે આપણા સંતાનને વારસામાં ઉત્સાહ વધે એવો ગુણ વિકસાવજો. આ વાતને સમજાવવા માટે એક મારે નાની એવી વાર્તા કહેવી છે. કોઈ એક શહેરની અંદર પતિ પત્ની અને એના બે બાળકો ખૂબ સારી રીતે રહેતા હતા. પતિ છે એ મોટી કંપનીમાં એક મેનેજર તરીકે કામ કરતા હતા, સારો એવો પગાર હતો, બાળકો પણ સારી સ્કૂલમાં ભણતા હતા. બરોબર થોડા સમય પછી પત્નીને એક ચોક્કસ પ્રકારનો રોગ થાય છે અને એ રોગ થોડો ભયંકર રોગ હોય છે. થોડા સમયની ટ્રીટમેન્ટ આપ્યા પછી ડૉક્ટરે એમ કીધું કે હવે આ બચી શકે એવી કોઈ શક્યતા નથી, ભયંકર રોગ હશે કોઈ કેન્સર કે પ્રકારનો અને બચી શકે એવી કોઈ શક્યતા નથી. એટલે એ જે પત્ની હતી એણે પોતાના પતિને પોતાની પાસે બોલાવ્યા. એની પાસે ખૂબ પૈસા હતા, મિલકત પણ હતી. ત્યારે એ જે પત્ની હતા એણે એમ કીધું કે તમે આપણા સંતાનને ખૂબ સારી રીતે સાચવજો. ત્યારે એમના પતિએ એમ કીધું કે આપણી પાસે સંપત્તિ છે, ખૂબ પૈસા છે, બધી વસ્તુ છે, સમાજમાં આપણી કિંમત છે, એટલે આપણા સંતાનોને આપણે ખૂબ સારી રીતે સાચવી અને વ્યવસ્થિત રીતે એનો વિકાસ થાય એ માટેના પ્રયત્નો કરશું. ત્યારે એની પત્ની એને એમ કહે છે કે આ બધું તો તમે જરૂર આપશો, પણ મારે તમને એક બીજી વાત કહેવી છે. અને એ વાત એ છે કે તમે વારસામાં આ બધું આપો, એની સાથોસાથ આ સંતાનોને એટલે આપણા બાળકોને કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે ઉત્સાહપૂર્વક કાર્ય કરે છે એવા ગુણને વિકસાવવા માટેનો પ્રયત્ન કરજો અને આ ગુણ એને વારસામાં આપજો. એનો પતિ વિચારમાં પડી જાય છે કે આ વાત કેવી રીતે કહે છે, પૈસા કરતાં પણ મારી પાસે પૈસા છે, હું એને બધું આપીશ, જ્ઞાન આપીશ, તાલીમ આપીશ, પણ મારી પત્ની એમ કહે છે કે તમે એને વારસામાં ઉત્સાહનો ગુણ વિકસાવજો. ત્યારે એને પત્નીને પૂછે છે, મને સમજાણું નહીં કે ઉત્સાહનો ગુણ જીવનમાં કઈ રીતે ઉપયોગી છે. ત્યારે એને એમ કીધું કે હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતી હતી ત્યારે પ્રાથમિક શાળાની અંદર એક ખાસ પ્રાથમિક શાળા શિક્ષણના નિષ્ણાંત વ્યક્તિ આવેલા અને એ નિષ્ણાંત વ્યક્તિએ એમના પ્રવચનમાં એક વાત કીધી હતી કે જીવનમાં જો બાળકોને સંતાનોને જો કંઈ પણ આપવું હોય તો એનામાં ઉત્સાહનો ગુણ વધારજો. અને એ વાત મને આજ સુધી યાદ રહી ગઈ. હવે મારું જીવન બહુ ટૂંકું છે, થોડાક જ દિવસમાં વહી જવાની છું, ત્યારે મને એમ થયું કે હું તમને આ વાત કહી જાઉં અને એ વાત તમે ખરેખર જો ધ્યાન રાખશો તો આપણા સંતાનો આપણી કલ્પના કરતાં પણ વધારે ઊંચાઈ પ્રાપ્ત કરશે એમાં કોઈ શંકા નથી. ફરી ફરીને કહે છે એના પત્ની કે તમે આ વાતને ધ્યાન રાખજો અને જે આપણા સંતાનોમાં ઉત્સાહનો વધારો કરી શકે એવી વ્યક્તિઓની પાસે એને તાલીમ આપજો. આ વાતને એના પતિએ બહુ ગંભીરતાથી લીધી, એને ઉત્સાહ વધારવા માટેના જુદા જુદા પ્રકારની તાલીમો આપી. આ તાલીમોની ભૂમિકાની અંદર એક તો એક વાત એ આવે કે જેનું પોતાનું શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ હોય એનામાં ઉત્સાહ પણ વધારે હોય. બીજી વાત એ છે કે જેને જે ક્ષેત્રમાં જે કાર્યમાં રસ હોય એમાં ઉત્સાહનો વધારો થાય. જેને અન્ય પ્રકારની કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમન્ના હોય તો જ એને ઉત્સાહ વધારે હોય કામ કરમ. આવા તમામ પ્રકારની ભૂમિકામાં એને તાલીમ આપી અને એ તાલીમથી એના બંને સંતાનો ખૂબ મહાન બન્યા. ત્યારે એ જે વ્યક્તિ હતા એના મનમાં પ્રશ્ન થયો કે મારી પત્ની જે કહેતા હતા એ વાત 100% સાચી છે. મારે પણ સૌ માતાઓને કહેવું છે, મારે પણ આપણા ગ્રુપ્સના બધા જ સભ્યોને કહેવું છે કે આપણા સંતાનો કે યુવાનો જો કોઈ પણ કાર્ય ઉત્સાહપૂર્વક કરશે, રસપૂર્વક કરશે કે એમાં ખોવાઈ જશે, પછી કાર્ય ગમે તે પ્રકારનું હોય, ક્ષેત્ર ગમે તે પ્રકારનું હોય, તો પણ એ હંમેશા
ઊંચા આસને પહોંચશે એમ આ વાર્તાનો બોધ આપણને એમ કહે છે. માટે આપણે સૌ આ બાબતમાં પૂરી ગંભીરતા રાખી અને આપણા સંતાનોને તાલીમ આપશું. સૌ કોઈ આગળ વધે એવી શુભેચ્છા.